ओपन एर थिएटरमां नगरपालिकानी कचेरी बनावाना निर्णय अंगे फेरविचारणा करवा तथा ते अंगे विविध सूचनो भुज डेवलपमेंट काउंसिल द्वारा मुख्य अधिकारी ने कराया हता। भुज नगरपालिकानी ऑफिस बिल्डिंग हाल जे जग्याए बनावानो निर्णय करायो छे ते जग्या भविष्यमां जो महानगरपालिकानो दरज्जो मळे तो खूब ज नानी पड़े तेम छे। आथी आ निर्णय फेरविचारणा मांगे छे। नगरपालिकानी फरजमां आवे छे के सांस्कृतिक वारसो जळवाई रहे ते माटे योग्य इन्फ्रास्ट्रक्चर ऊभुं करवुं, जे ते वखते एटले ज ओपन एर थिएटर बनावायुं हतुं। आम कलाकारो माटे जे इन्फ्रास्ट्रक्चर ऊभुं करेलुं छे तेने विशेष વિસ્તારવું જોઈએ। નગરપાલિકાની નવી બિલ્ડિંગ બની શકે તે માટે કાઉન્સિલના સભ્યો દ્વારા સર્વે કરવામાં આવેલ છે, જે મુજબ સ્વામિનારાયણ મંદિરની સામે જ્યાં ભાડાની કચેરી કાર્યરત છે તે સમગ્ર વિસ્તાર કોર્ટ બિલ્ડિંગ પણ ખાલી થવાની છે। જૂની મામલતદાર ઓફિસ, બહુમાળી કચેરી, હરિપર રોડ, ખારસરા ગ્રાઉન્ડ, ભાડા દ્વારા સેવન સ્કાય રોડ પર જે દુકાનો બનાવી છે તે સમગ્ર સંકુલ હાલ બંધ હાલતમાં છે, તે જગ્યાનો પણ ઉપયોગ થઈ શકે છે। दरमियान भूजनी 40 जेटली संस्थाओं द्वारा आंगे रजूआत करवामां आवी हती। कलाकार संस्थाओना प्रतिनिधिओ ઝવેરીલાલ સોનેજી અને જગદીશભાઈ ભટ્ટે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમે લગભગ ભૂજની 40 જેટલી કલા સંસ્થાઓ અને કલાકારોએ નગરપાલિકાને એવી રજૂઆત કરી છે કે આપની કચેરી જ્યાં બનાવવાની આપની ઈચ્છા છે, એટલે કે ઓપન એર થિયેટર, એ તોડીને જે તમે કચેરી બનાવો છો એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં। કારણ કે અમારું માત્ર એક જ કલા મંદિર ભુજમાં આવેલું છે, એની સાથે અમારા ખૂબ જ સંસ્મરણો છે, એક ઐતિહાસિક ઇમારત છે, એને આ રીતે તોડીને ઓફિસ બનાવવી એ યોગ્ય નથી। અમે જ્યારે આ રજૂઆત કરવા ગયા હતા ત્યારે પણ કોઈ સંબંધિત અધિકારીઓ હતા નહીં, એટલે અમે આવેદનપત્ર તો ત્યાં આપી આવ્યા છીએ, પણ ત્યાર પછી પણ આપ સૌ જાણો છો એ પ્રમાણે ચૂંટણી અને અમિત શાહની મુલાકાત આ સંદર્ભે કદાચ કોઈ પદાધિકારી કે બીજા પ્રજાકીય પ્રતિનિધિઓ આ બાબતે હજી એમનું ધ્યાન ગયું નહીં હોય, પણ અમને જણાવતા આનંદ થાય છે, કલાકારો આનંદિત એટલે છે કે ભુજની માતબર પ્રબુદ્ધ લોકો સાથે જોડાયેલી સંસ્થા ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ, એમણે પણ અમારી વાતને સમર્થન આપ્યું છે। એ સિવાય પણ NRI સંસ્થા છે, એ પણ બધા અમને સપોર્ટ કરે છે કે નહીં કલાકારોની વાત સાચી છે। વધુમાં કહું તો અમેરિકામાં પણ જે ભુજના મિત્રો બેઠા છે એ ત્યાં બેઠા પણ ચિંતા કરે છે, રાજકોટમાં પણ છે મિત્રો કે જે લોકો ભુજના છે તમામ ચિંતા કરે છે કે આ રીતે ઓપન એર થિયેટર જોડાય નહીં, ને એમની પણ લાગણી અમારી સાથે જ છે અને એમને પણ માગણી છે કે આ ઓપન એર થિયેટર છે એના કરતાં બહુ સારી રીતે કલાકારો ઉપયોગ કરી શકે એ રીતના સહૂલતવાળું બનવું જોઈએ, અને જ્યાં સુધી આ નિકાલ નહીં આવે ત્યાં સુધી કલાકારો લડી લેવાના મૂડમાં જ છે। જો સકારાત્મક નિર્ણય હોય તો પગલાંનો કોઈ મતલબ જ નથી, પણ જો અમારા ડિમાન્ડને વિરુદ્ધમાં કંઈ આવશે તો અમે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવા તૈયાર છીએ, અને એ પણ કોઈ રાજકીય રીતે નહીં કે કોઈ ધમાલ રીતે નહીં, શાંતિપૂર્વક, પણ લોકોને પણ એમ થાય કે નહીં કલાકારો પોતાની રીતે જે પગલાં લે છે એ સરાહનીય છે, એ રીતે અમે આશ્ચર્યજનક કાર્યક્રમો પણ આપીશું। જગદીશ ભટ્ટ સાહેબ, જે આ નિર્ણય લેવામાં આવ્યો છે એ ખરેખર સ્તુત્યને કહેવાય, કારણ કે આ ઓપન એર થિયેટરની અંદર ઘણા બધા સંસ્મરણો કલાકારોના સંકળાયેલા છે, ભુજ શહેરની જનતા અને કચ્છની જનતાના પણ સંકળાયેલા છે। આને ખરેખર નવીનીકરણ કરીને એક સુંદર મજાનું ઓપન એર થિયેટર મળે એ વધુ સ્તુત્ય ગણાશે જો આવો નિર્ણય લેવામાં આવે તો, જેના માટે અમારી 40 સંસ્થાઓ, જેમ સોનેજીભાઈ વાત કરી, એમણે બધાએ રજૂઆત કરી છે અને એની સાથે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ પણ જોડાયેલી છે, તો અમે ઈચ્છીએ છીએ કે આવો સારો સકારાત્મક નિર્ણય આવશે ને ઓપન એર ત્યાં ને ત્યાં રહેશે, અને આ એક ખરેખર એક સારું પગલું ગણાશે જો આવો નિર્ણય લેવામાં આવશે તો। કારણ કે આ ઓપન એર થિયેટર સાથે ઘણા બધા સંસ્મરણો એ રીતે છે કે રાજકીય સંમેલનો ત્યાં થયા છે, ધાર્મિક સંમેલનો ત્યાં થયા છે, કલાકારોએ પોતાની અદ્ભુત કલાઓ ત્યાં કરીને, જુદા જુદા કલાકારોએ, બધાને હું નામ નથી ગણાવતો, પણ ઘણી બધી કલા સંસ્થાઓએ, નેશનલ ઇન્ટરનેશનલ લેવલની સંસ્થાઓએ પણ અહીંયા પ્રોગ્રામ પરફોર્મ કર્યા છે અને હજી થતા રહે છે, જ્ઞાતિના મેળાવડો ઇવન અહીંયા થતા રહે છે, કારણ કે હવે ટાઉન હોલના ભાડા પોસાય એમ નથી, એટલે બેટર છે કે ઓપન એરને સારું નવ સંસ્કરણ કરી અને પાછી ભુજ શહેરની જનતાને, કલા સંસ્થાઓને, કલાકારોને સુપ્રત કરવામાં આવશે તો એ ખૂબ આનંદદાયક લાગણી રહેશે બધે માટે એમ।